મોરબીમાં પેટા ચૂંટણી નજીક છે ત્યારે હથિયારોની હેરાફેરી રોકવા એલસીબી સહિતની ટીમ કાર્યરત હોય, જેમાં એલસીબી ટીમને મોટી સફળતા મળી છે. માળિયાની ભીમસર ચોકડી પાસેથી એલસીબી ટીમે બે દેશી પિસ્તોલ, એક દેશી તમંચો તેમજ 19 કાર્ટીસ તથા બે મેગઝીન સાથે બે સમૂહને દબોચી લઈ વધુ તપાસ ચલાવી છે. મોરબી જિલ્લા એસપી એસઆર અડત્રાની સૂચનાથી મોરબી માળિયા વિધાનસભાના પેટા ચૂંટણીને ધ્યાનમાં લઈને એલસીબી ટીમ સઘન પેટ્રોલિંગમાં હોય. દરમિયાન માળિયાની ભીમસર ચોકડી પાસેથી હથિયારોની બે સમૂહની હેરાફેરી કરવા હોય તેવી બાતમી મળી હતી, જેથી એલસીબી ટીમે વોચ ગોઠવી હતી અને માળિયા ભીમસર ચોકડી પાસેથી કેતન ચંદ્રકાંત પંચોલી રહેવાસી કવાટ ગાયત્રીનગર જિલ્લો છોટા ઉદયપુર અને દીપક નંદકિશોર શર્મા રહેવાસી વડોદરા ને ઝડપી લઈ પિસ્તોલ નંગ 2 કિંમત રૂપિયા 20,000, દેશી તમચો 1 નંગ કિંમત રૂપિયા 5,000 તેમજ જીવતા કાર્ટીસ 19 કિંમત રૂપિયા 1900 અને ખાલી મેગઝીન નંગ 2 કિંમત રૂપિયા 200 સહિત કુલ 27,100 નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપી ભીમસર ચોકડીએ કોઈ ચોક્કસ ગ્રાહકને હથિયાર અને કાર્ટીસ વેચવાના ઈરાદે નતા આવ્યા, પરંતુ કોઈ ગ્રાહક મળી જાય તેની શોધમાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. ઝડપાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી માહિતી પણ એલસીબી ટીમને પ્રાપ્ત થઈ રહી છે. ગેરકાયદેસર હથિયારો તેમજ પ્રોહિબિશનની જે પ્રવૃત્તિઓ છે એને ડામવા માટે એના ભાગરૂપે પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એલસીબી પીઆઈ શ્રી જાડેજા અને એમની ટીમને બાતમી મળેલ. એ આધારે માળિયા હળવદ જે ભીમસર ચોકડી છે ત્યાં બે ઈસમો બાતમીના આધારે પકડી પાડેલ અને એમની પાસેથી બે પિસ્તોલ, એક દેશી તમંચો, જીવતા કાર્ટીઝ 19, બે ખાલી મેગઝીન એ મળી આવેલ છે અને એ બાબતે માળિયા પોલીસ સ્ટેશનમાં આમસેક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તપાસ ચાલુ છે, પરંતુ પ્રાથમિક તપાસમાં જે જાણવા મળેલ છે મુજબ એ કોઈને પણ મળે તો એને આપી દેવું, વેચી દેવું એ મુજબ એ લોકો અહીંયા આવેલ હતા. અને જે બે ઇસમ છે એમાં એક કેતન ચંદ્રકાંત પંચોલી છોટા ઉદેપુરનો રહેવાસી છે, બીજો છે દીપક નંદકિશોર શર્મા જે વડોદરાનો છે. એ બંનેને પણ એમની પૂછપરછ તપાસમાં અગાઉ પણ અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા જાણવા મળેલ છે, જેમાં કેતન છે એ પ્રોહિબિશનના ગુનામાં કમાટમાં છોટા ઉદેપુરમાં અગાઉ પકડાયેલો છે અને જે દીપક નંદકિશોર શર્મા છે જેની વિરુદ્ધમાં વડોદરા શહેરમાં આર્મ્સ એક્ટ અને અન્ય ગુનાઓ દાખલ થયેલ છે, તેમજ મુંબઈના દહીસર પોલીસ સ્ટેશનમાં 307 મુજબનો ગુનો એની વિરુદ્ધમાં દાખલ થયેલ છે. આ એક જે છે બીજા નંબરનો આરોપી છે નંદકિશોર, દીપક નંદકિશોર શર્મા, એ મુંબઈની અનિલ એન્થની ગેંગ એનો શૂટર હોવાનું જાણવા મળ્યું છે.